આજે રાજકોટ કલેક્ટર ડોક્ટર વિક્રાંત પાંડેની અમદાવાદ ખાતે કલેક્ટર તરીકે બદલી થતા આજે તેમણે વિદાય લેતી વખતે હેલો સૌરાષ્ટ્ર સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે રાજકોટમાં 2 વર્ષનો સમય કેમ વીતી ગયો એ મને ખબર જ ના પડી અને રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની જે યોજનાઓ હતી તેનું અમે કામ સંતોષપૂર્ણ પૂર્ણ કરેલ છે અને અમારા સ્ટાફે પણ અમને 2 વર્ષ સુધી ખૂબ જ સાથ સહકાર આપેલ હતો જેના કારણે અમે 2 વર્ષ સુંદર કામગીરી કરેલ રાજકોટના લોકો ખૂબ જ માયાળુ છે 2 વર્ષ કામ કરતા કરતા રાજકોટમાં સમય ક્યારે વીતી ગયો તેની ખબર જ ના પડી અને રાજકોટના પ્રખ્યાત ભજીયા મને ખૂબ જ ભાવ્યા હતા અહેવાલ વિજય મકવાણા રાજકોટ જે સૌરાષ્ટ્રની પાટનગરી છે એમાં કામ કરવાનું અમે જે મોકો મળ્યો છે એના માટે સૌપ્રથમ તો ગુજરાત સરકાર અને માનનીય મુખ્યમંત્રીશ્રીના અમે આભાર માનીએ છીએ પર વિશેષ આભાર છે અમારી રાજકોટની આખી મહેસૂલી ટીમ અને અમારી આખી ટીમ રાજકોટને જેના કારણથી છેલ્લા 2 વર્ષમાં સતત અને વગર કોઈ વાદ અને વિવાદ સાથે વિકાસના પંથે અમે કામ કરી શક્યા છીએ અને જે આવશ્યક ચીજો બનતી હતી બહુ સેન્સિટિવ જિલ્લા હોવા છતાં સંપૂર્ણ સહયોગ સાથે અમે કામ કર્યા છીએ મારી રાજકોટની જનતાને ખૂબ ખૂબ ઋણું છું એના માટે અંતરપૂર્વક લાગણી છે કે જે ઉત્સાહ સાથે જે પ્રેમ સાથે જે ભાવનાત્મક સંબંધો સાથે તમે મને એઝ એ કલેક્ટર જોયા છે હું જિંદગીભર આપના માટે ઋણી રહીશ અને રાજકોટ માટે અને જ્યારે ક્યારે અમે જરૂર પડે આપના વ્યક્તિગત માટે જરૂર પડશે અમે જરૂર આપને કામ આવીશ સર ખાસ કરીને 2 વર્ષનું જે કામગીરી કરી છે એમાં એક પણ એવા કોઈ કામ હોય કે એમાં તમને આનંદ મળ્યો મેં આ કામ કર્યું છે સારું કર્યું છે એવો કોઈ એક વર્ક બતાવશો કે એરપોર્ટનું જે ઝડપી ગુજરાત સરકાર અને ભારત સરકારના સહયોગથી અને અમારી ટીમ સાથે અમે કરી શક્યા એક મોટી સિદ્ધિ કહી શકાય કે ટૂંકા ગાળામાં આખા દેશમાં બહુ લાર્જેસ્ટ એરપોર્ટ આપણે આપી રહ્યા છીએ સાથે સાથે રેસકોર્સ 200 એકર જગ્યા માટે બનાવવાનું સાથે સાથ ICD ઇન્ટરનેશનલ કન્ટેનર ડિપોનો ઓલમોસ્ટ ફાઇનલાઇઝ સ્ટેજ ઉપર આવવાનું અને માનનીય પ્રધાનમંત્રીશ્રીના ઘણા બધા કાર્યક્રમમાં વિશેષ કાર્યક્રમ જે વિકલાંગો સાથે હતો અને આખા જિલ્લામાં આખા દેશમાં અને વિશ્વમાં અમે 18,000થી વધારે વિકલાંગોને એક સાથે સાધન સામગ્રી આપી શક્યા મને લાગે છે એ અમુક એવા વિષય છે જેના ઉપર અમારો ભાર હતો અને ખૂબ સુંદર કામગીરી ત્યાં થઈ છે 2 વર્ષે ફરજ દરમિયાન કોઈ એક કામ નોંધ્યું હોય અફસોસ રહેતો હોય એવું કોઈ કામ ખરું એમ્સ અમારી લાગણી હતી એઝ અ ડૉક્ટર અમારી ઈચ્છા હતી કે એમ્સ વહેલા આવે પર જ્યાં સુધીનો આખો પ્રોસિજર છે એમાં અમે સાથે સંકળાયેલા છે અને એના કારણથી જગ્યા આઈડેન્ટિફિકેશન ભારત સરકારથી ટીમ આવવાનું આ બધું બહુ વ્યવસ્થિત થઈ ગયું છે અબ સરકારના હસ્તક આખો ડિસિઝન પેન્ડિંગ છે એ ટૂંકા ગાળામાં જ્યારે આવશે તો એક સ્વપ્ન આપણું સાકાર કહી શકાશે અમદાવાદ જઈ રહ્યા છો અમારી શુભકામના છે પણ વિદાય સમારોહ માટે કંઈ સમારોહ ખરું મહેસૂલી અને નવા સાહેબ આવે છે એટલે અમે બંને ડેટ ડિસાઈડ કરશું કે ક્યારે અમે એક સાથે મળી શકીએ એટલે બંનેનું એનું આગમન અને અમારું વિદાય એક સાથે થાય એવું અમારું આકલન રહેશે અને એવી રીતે અમે અમદાવાદમાં બી ગોઠવશું કેમકે અમે બધા અધિકારીઓ એક સાથે એકબીજાને કામ લાગતા હોઈએ છીએ અમારે કોઈ કોમ્પિટિશન નથી હતું અને એના કરતાં કે છેલ્લે અમે બધાને સચિવાલયમાં બેસવાના છે વિભાગે સંભાળવાના છે એટલે અમે બહુ ખેલદિલીથી બહુ ઉત્સાહથી અમારા 1 વર્ષ સિનિયર બી છે એ અને બહુ સુંદર અને બહુ પ્રમાણિક અધિકારી આપણે મળ્યા છે એટલે સાહેબને બી અમે ઓલ ધ બેસ્ટ કહીએ છીએ અને જ્યારે બી રાજકોટને અમારી જરૂર પડશે અમે અમદાવાદ છીએ અને જ્યારે બી ગુજરાતમાં છીએ અમે ચોક્કસ કામ આવીશ રાજકોટની પ્રજા મને લાગે છે કે વિશેષ પ્રજા છે હું મારવાડથી આવું છું એટલે મારવાડની પ્રજા અને રાજકોટની પ્રજા અને સૌરાષ્ટ્રની કહી શકાય તો એક સમ એક સેમ કહી શકાય છે મારવાડમાં બી એવી રીતે લોકો લાગણીવશ હોય છે પ્રેમથી અભિભૂત હોય છે કામ સાથે જોડાયેલા એના કરતાં વ્યક્તિગત સંબંધોને વધારે ભાર મૂકતા હોઈએ છીએ એવું બાકી બીજા સાઉથ ગુજરાતમાં યા નોર્થ ગુજરાતમાં ઇવન ઇન અમદાવાદમાં એવું ના બનતું હોય એટલે આ એક વિશેષ લગાવ છે નાનો વ્યક્તિ બી અગર એને કેવો સાંભળો તો એને એવું લાગે છે કે મને મારા માટે કંઈ કામ થઈ ગયું છે આવું એક અનુભવ એક વિશેષ અનુભવ કહી શકાય કે રાજકોટમાં અહીં મળે છે એટલે એના માટે તો અહીંયા કી પ્રજા અહીંયાના પાણી અહીંયા દેવતાઓને બધાને આપણે નમસ્કાર કરવો જોઈએ શું પસંદ આવ્યું ખાસ કરીને અહીંયા ભજીયા મને બહુ ગમે છે